श्री दर्शना धोड़किया संस्मरणों पुस्तक ओटला दाव प्रकरण 20 मारू सतत शिक्षण। ताजेतर में सौराष्ट्र यूनिवर्सिटी में गुजराती विषय प्रोफेसर डॉक्टर अंबादान रोहड़िया साथ कच्छ यूनिवर्सिटी खंड में चार पांच मित्रों साथे विद्या व्यासंग करता हता त्यारे अंबादान भाईए मने कहूं, आपणे विद्यार्थीओनी बाबतमां साचे ज बहु भाग्यशाळी छीए। मैं एमने संमति आपता उमेर्युं तेम आ भाग्यनुं कारण मात्र अमारुं सद्भाग्य ज नहोतुं, पण अमारा सौ माटे अमारा ए सद्भाग्यनी साथे अमने एवो एक कालखंड प्राप्त थयो जे पण एनो विशेषतः उत्तरदायी रह्यो। आ संवाद मने मारा आरंभकालीन अध्यापन काळ भणी दोरी गयो। 1985 થી 2008 સુધીનો મારી માતૃસંસ્થા લાલન કોલેજમાં મારા માટે કેવો તો એ ઝળહળતો કાલખંડ। 1985 થી 90ના 5 વર્ષના ગાળામાં અમે કેટલાક અધ્યાપકો હંગામી ધોરણે જોડાયા। જોગાનું જોગ મારા માટે તો મારો આખો એક કોમન રૂમ ગુરુજનોથી સભર હતો। મારા વિભાગીય અધ્યક્ષ ડૉક્ટર ધીરેન્દ્ર મહેતા સાહેબ પાસે તો મેં રીતસરનું શિક્ષણ પ્રાપ્ત કર્યું, તો પ્રોફેસર જટાણિયા સાહેબ, મિશ્રા સાહેબ, સૂર્યકાંત ભટ્ટ સાહેબ, ખત્રી સાહેબ પાસે હું એક યા બીજા વિષયો ભણેલી। જટાણિયા સાહેબ અમને ફરજિયાત અંગ્રેજી ભણાવતા। તેઓ મજાકમાં મને કહેતા કે હું તમારો કમ્પલસરી ગુરુ, જે ગુરુજન પાસે વર્ગખંડમાં નીચે બેસીને શિક્ષણ પ્રાપ્ત કરેલું તે જ ગુરુજનોની સાથે પહેલ વહેલી વાર જ્યારે મારું આસન મંડાયું ત્યારે મારા સંકોચનો પાર નહોતો ને એ સૌના રાજીપાનો। આ સૌ ગુરુજનોની સાથે મિત્ર તરીકે મળ્યા અર્થશાસ્ત્રના અધ્યાપક પ્રોફેસર ચંદ્રિકા શાહ। એમની સાથે બે એક વર્ષ જ રહેવાનો આનંદ સાંપડ્યો, પણ એ બે વર્ષોમાં લાલન કોલેજનું ગુજરાતના કોઈપણ બીજા ગ્રંથાલયની લગોલગ ઊભું રહી શકે એવું ગ્રંથાલય અમે એક શ્વાસે નજર તળે ને મન તળે કરી લેવાનો આનંદ પ્રાપ્ત કર્યો। રવિન્દ્રનાથ, શરદચંદ્ર, આનાતોલા ફ્રાન્સ, વિભૂતિભૂષણ બંદોપાધ્યાય, આલ્બેર કામુ, નરેશચંદ્ર, સેનગુપ્ત જેવા કેટલાય ખ્યાતનામ સર્જકોના ઉત્તમ સર્જનો એ કાળે વાંચવાનું સદભાગ્ય સાંપડ્યું, તો મહર્ષિ વાલ્મીકિ ને મહર્ષિ વેદવ્યાસ પાસે પણ આ જ ગાળામાં ઉપનિષદ રચાયું। મારા માટે એ તબક્કો અધ્યાપન જેટલો જ અધ્યયન કાળનો બની રહ્યો। અમારી લાલન કોલેજને મળેલી મોટી ભેટ એટલે પ્રોફેસર સરલાબહેન મટાણી અને એમના લઘુબંધુ પ્રોફેસર પી જે મટાણી સાહેબ। સંસ્થા પ્રત્યે એ બંનેની અગાધ પ્રીતિ, કહો કે ભક્તિ। ડૉક્ટર મહેતા સાહેબ, પ્રોફેસર મટાણી સાહેબ ને પ્રોફેસર સરલાબહેનની ત્રિપુટી એમના વિભાગીય અધ્યક્ષના સ્થાને એક ધ્યાને કલાકો સુધી તપશ્ચર્યામાં લીન હોય। એમનું તપ એટલે એમના વર્ગખંડો, એમના વિદ્યાર્થીઓ, એમને સોંપાયેલી તમામ વહીવટી ફરજો અને સંસ્થા પ્રત્યેની નિષ્ઠા, ગીતાકાર કથિત સ્વધર્મની સમજનો આ ત્રણેય જણ જીવંત પર્યાય। કોલેજમાં શૈક્ષણિક સમય દરમિયાન સરલાબહેન ને મટાણી સાહેબને એક ક્ષણ પણ ઇતર વાતચીતમાં કે કામગીરીમાં વેડફતા જોયાનું સ્મરણ નથી। એ કાળ પત્રલેખનનો કાળ, કોઈ નિકટના સ્વજનને પત્ર લખવાનું બને ત્યારે સરલાબહેન રિસેસનો સમય પસંદ કરે ને પત્રલેખનની ગુંદર સહિતની સામગ્રી ઘેરથી લાવે, સંસ્થાનો એક કણ પણ અંગત ઉપયોગમાં ન વાપરવાની એમની ભીષ્મ પ્રતિજ્ઞા। આ કોઈ લાદેલી સિદ્ધાંત નિષ્ઠા નહીં, પણ એમના લોહીના લયમાં ભળી ગયેલો કર્મયોગ। એમનો આ કર્મયોગ પછીની પેઢીને ગળે ઉતારવો અને પચાવવો ત્યારે પણ આકરો લાગતો।
કોઈક વાર કોઈ નાનેરો ઉછાછડો અધ્યાપક સરલાબહેનની સિદ્ધાંત નિષ્ઠા પ્રતિ વિદ્રોહ કરી બેસતો ને એ અધ્યાપકની ફરિયાદ આચાર્ય સુધી પહોંચતી, જેનાથી પ્રેરાઈને એ માટે આચાર્ય પગલાં ભરવાનું આરંભતા. એ ક્ષણે સરલાબહેન લગભગ દોડતા જઈને આચાર્યને વાર્તા કહી બેસતા, આવા બાળક બુદ્ધિને સજા ના હોય, હું જ્યારે ફરિયાદ કરું ત્યારે જ તમારે પગલાં લેવા, કોઈના કહેવાથી નહીં. સત્ય પ્રત્યેની એમની પ્રતિબદ્ધતા આવી કેટલીય નાની મોટી બાબતોમાં એમના આચારમાં પ્રતિબિંબિત થતી જોઈ અને સૌ નાનેરાઓ એમના ભણી અનાયાસ અંજલિબદ્ધ બની બેસતા. સરલાબહેનની પ્રકૃતિ મિતભાષી, જલ્દીથી એમની લાગણીઓ ભાગ્યે જ છતી થાય, પણ મારા પ્રત્યેનું એમનું વાત્સલ્ય અનેક વાર પ્રગટીને વહી નીકળ્યાની ક્ષણો આજે પણ મારા મનમાં અકબંધ સચવાય છે. પરીક્ષાઓ દરમિયાન એમની સાથે શિખાઉ અધ્યાપક તરીકે કામ કરતી વેળા સમગ્ર સ્ટાફ પ્રતિ એક સરખા ઔદાર્યથી એમને કામ કરતા હું જોઉં, એ મારો થાક હવા થઈ જાય. અમારા સૌથી વયની દ્રષ્ટિએ બે દાયકા આગળ હોવા છતાં અમારા સૌનું કામ એ જાત પર ઓઢી લે. એકાદ વાર પણ અમારા કોઈનો એમણે માની લીધેલો નાનકડો ઉપકાર થયેલો જોઈને એનું 10 ગણું સાટું વાળીને તેઓ જંપે. એમની નિવૃત્તિ પછી લાલન કોલેજ છોડીને હું કચ્છ યુનિવર્સિટીમાં જોડાઈ ને મારે ભાગે કાર્યકારી કુલપતિનો હોદ્દો સંભાળવાનું આવ્યું. એ ગાળાની એક બપોરે કુલપતિની ઓફિસનો દરવાજો ચૂપકીદીથી ખોલીને સસ્મિત ને ગર્વીલા ચહેરે એમણે અચાનક પ્રવેશીને મને દંગ કરી દીધેલી. એમની નાનેરી સહ અધ્યાપિકાને મોટી જગા પર બેઠેલી જોઈને એમના ચહેરા પર છવાયેલો પરિતોષ મારા માતા પિતા કે ગુરુજનની લગોલગ આસન માંડે એવો હતો. 1985 થી 2000 સમયગાળા દરમિયાન લાલન કોલેજમાં વરિષ્ઠ અધ્યાપકોએ એમના પછીની બે પેઢીનું આગવા અભિગમથી ઘડતર કર્યું. યાદ આવે છે કોલેજની પરીક્ષાઓ, જ્યારે કોલેજમાં કોઈ નવો સવો અધ્યાપક મૂંઝાયેલા ચહેરે અમારા કોમન રૂમમાં પ્રવેશ્યો હોય, ખુરશી પર સ્થાન લેતા ડરતો હોય ને અચાનક એના હાથમાં પરીક્ષાની કામગીરીનો હુકમ આવી પડે, પરિણામે એની મૂંઝવણ બેવડાઈ જાય. પણ અમારા મહેતા સાહેબ ને સરલાબહેનની ગોઠવણ રચાઈ ગઈ હોય, આવેલા જુનિયર અધ્યાપકની સાથે સિનિયર સુપરવાઇઝર મુકાઈ ગયો હોય, એની સાથે રહેલા સિનિયરે એની સંભાળ લેવાની, એને પરીક્ષા પદ્ધતિથી વાકેફ કરવાનું ને બધી રીતે એને જાળવી લેવાનું, આ રીતે એનું શિક્ષણ શરૂ થાય. આ પદ્ધતિનો ફાયદો એ થતો કે પ્રવેશતા વેંત નવો સવો અધ્યાપક સંસ્થા ને વરિષ્ઠોને અનાયાસ આદર આપતો થઈ જતો ને બની જતો એની સાથે રહેતા સિનિયરનો નાનેરો લાડકો જણ. આ સમગ્ર સમયગાળો મારા PhDના અભ્યાસનો પણ થકવતો કાળ હતો. હંગામી ધોરણે નોકરી કરવાની, રજાનો લાભ બિલકુલ નહીં લેવાનો, લાંબી મુસાફરી ને અભ્યાસની થકાન પછી બસમાંથી ઉતરતા વેંત તત્કાળ કોલેજ પહોંચવાનું ને ત્યાં પહોંચીને પરીક્ષણની નિરીક્ષણની અઘરી જવાબદારીઓ સંભાળવાની. થાકેલા તન ને મનથી હું કોલેજ પહોંચી હોઉં, કામ કરવા સજ્જ થઈ હોઉં, સુપરવિઝનનો ચાર્ટ ટેબલ પર તૈયાર હોય એમાં નજર નાખું ને મારું નામ ન જોતા ફાળ અનુભવું, કાંઈ ભૂલ થઈ હશે, ચૂકાયું હશે નો ભાવ ચહેરા પર લીંપાય ને હાંફળી ફાંફળી થઈને મહેતા સાહેબને આ અંગે પૂછી બેસું, ત્યારે એમની સામેની ખુરશી પર બેસવાનો ઈશારાથી જ નિર્દેશ કરીને તેઓ કામ કરતા ઉત્તર વાળે. પરીક્ષાના આયોજકોએ સમજવાનું હોય કે PhDનો અભ્યાસ એ અધ્યાપનનો જ એક ભાગ છે, જો એ ન સમજે તો મારે એ સમજાવવું રહ્યું. મારી માતાના નિધન પછી એ ગાળામાં મને અવારનવાર વિષાદ પીડતો રહ્યો ને મારા સ્વાસ્થ્ય પર એની અસર વર્તાતી રહી. આવા એક દિવસે મને થાકેલી જોઈને મારા વર્ગને
મહેતા સાહેબે મુક્ત કરી દીધેલો. મને એમની સામે બેસાડીને વાર્તાનું એક પુસ્તક પકડાવતા કહેલું, દરરોજ કામ કરે એને ક્યારેક આરામનો પણ અધિકાર હોય છે. વ્યવસાયના આરંભે મારા ગુરુજન એવા ડૉક્ટર ધીરેન્દ્રભાઈને મારી બાએ મારી સાચવણી સોંપેલી. પછીથી મને વર્તાયું તેમ મારી કેટકેટલી મૂંઝવતી ક્ષણોએ મારી માતાના નિધનથી મારી પાસેથી ઝૂંટવાઈ ગયેલી માતૃત્વની હૂંફનો મહેતા સાહેબે પર્યાય પૂરો પાડેલો. ઘટમાળના વહેતા પ્રવાહમાં સઘળું કાંઈ અનાયાસ ઘટતું રહ્યું ને મને કીડીમાંથી કુંજર બનાવતું રહ્યું. અમારા ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડૉક્ટર જી ડી શર્મા સાહેબે એક અભ્યાસ વર્તુળની પ્રવૃત્તિનો પ્રારંભ કરેલો. દર મહિને ભાષાના વિષયના તમામ અધ્યાપકો કોઈ એક અધ્યાપકને ઘેર એકઠા થાય ને કોઈ બીજા અધ્યાપક ક્રમ પ્રમાણે કોઈને કોઈ વિષય પર પોતાના અભ્યાસપત્રનું વાંચન કરે. આવા એક બે અભ્યાસ મિલનોમાં હજી તો હું સામેલ જ થઈ હતી ને ત્રીજી જ બેઠકે ધીરેન્દ્રભાઈએ મને અભ્યાસપત્ર તૈયાર કરવાનો આદેશ આપ્યો. હું ખાસ્સી મૂંઝવણમાં મુકાઈ. ગુરુની આજ્ઞા ઉથાપવાનો પ્રશ્ન જ નહોતો તો બીજી બાજુ મારા ગુરુજનો વિદ્વાન ને વરિષ્ઠ અધ્યાપકોની વચ્ચે ઓછા ઉતરવાની મૂંઝવણ હતી. પણ છેવટે સાહેબનો આદેશ જીત્યો ને મેં એ સમયના નજીકના ભૂતકાળમાં જ અભ્યાસક્રમમાં પસાર કરેલ ડૉક્ટર ભોળાભાઈ પટેલ કૃત વિદિશા નિબંધ સંગ્રહ પર અભ્યાસપત્ર તૈયાર કરીને એનું વાંચન કરેલું ને સૌને એમાં રસ પડેલો. મારા એ અભ્યાસપત્રને અભિનંદતા મહેતા સાહેબે એને લેખ સ્વરૂપે કોઈક સાહિત્યિક સામયિકમાં પ્રકાશિત કરવા સૂચવેલું ને બીતા બીતા મેં ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર શબ્દસૃષ્ટિમાં લેખરૂપે એ મોકલેલો ને મારા આશ્ચર્ય વચ્ચે તરત જ એ લેખ પ્રકાશિત થયેલો. મારા લેખનકાળનું એ આરંભ બિંદુ મારા ગુરુજનથી દોરવાયેલું ને પ્રસરાયેલું એ લેખ પહેલાં મેં શ્રી ઉમાશંકર જોશીના સંસ્કૃતિ માસિક માટે મોકલેલો, પણ એ કાળે સંસ્કૃતિ બંધ થવામાં હતું તેથી તેને સંસ્કૃતિમાં છપાવવાનો લાભ ન મળ્યો. પણ જોગાનું જોગ એ જ સમયગાળામાં હું શ્રી ઉમાશંકરભાઈને મળવા એમને ઘેર ગયેલી ને ત્યાં ડૉક્ટર ભોળાભાઈ પટેલનો મને ભેટો થઈ ગયેલો ને ઉમાશંકરભાઈએ ભોળાભાઈને વિદિશાની દલાલ તરીકે મારી ઓળખાણ આપેલી. વિદિશા વિશેનો કદાચ એ પહેલો વિવેચન લેખ. પાછળથી મને ભોળાભાઈએ જણાવેલું તેમ એ લેખ વાંચીને એક શિક્ષણાધિકારીએ એ પુસ્તકની ખાસ્સી નકલો ખરીદવાનો રસ દાખવેલો. આ પ્રકારની ઘટનાઓએ લેખન કાર્યના મારા આત્મવિશ્વાસને સંકોર્યો ને એ વિશેષ ઘાટ પામે એવો બીજો યોગ ઊભો થયો. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ગુજરાતી સાહિત્ય પરિષદે સોમનાથ મુકામે એક ભક્તિ સત્રનું આયોજન કરેલું જેમાં શિવ અને કૃષ્ણ વિશે રચાયેલ નવલકથાઓની ચર્ચા કરવાનો એક ઉપક્રમ રચાયો. ત્યારે પરિષદના મંત્રી ડૉક્ટર નરોત્તમ પલાણે નવોદિતોને તક આપવાનો અભિગમ અપનાવ્યો ને એ સંદર્ભમાં મારા ભાગે પન્નાલાલ પટેલ કૃત કૃષ્ણ જીવન લીલા નવલકથા વિશે વક્તવ્ય આપવાનું આવ્યું. પન્નાલાલ પટેલ પહેલેથી મારા પ્રિય સર્જક, પણ આ કૃતિમાં એમણે આલેખેલી કેટલીક વિગતોની મર્યાદા ખટકે એવી મને જણાયેલી તેથી મેં મારા અભ્યાસપત્રમાં મુક્ત મને એની ચર્ચા આલેખેલી. સોમનાથ મુકામે પગ મૂકતા મને જાણવા મળ્યું તેમ અમારી બેઠકના પ્રમુખ ગુજરાતના સમર્થ સાહિત્યકાર ડૉક્ટર રઘુવીર ચૌધરી હતા ને પલાણ સાહેબે એમની આગવી નરવી ગરવી લાક્ષણિક એવી પ્રસન્ન મુદ્રામાં મને બેવડાવતા કહેલું, સાચવજે હો, પન્નાલાલ રઘુવીરના વેવાય છે. ને બીજી સવારે સૌ ગોઠવાયા. મારા વક્તવ્યના આરંભે મેં રઘુવીરભાઈ પાસે અભયદાનની યાચના કરેલી ને રઘુવીરભાઈએ એમની લાક્ષણિક અદામાં એ તો બોલ્યા પછી મળે એમ કહીને મને વક્તવ્ય આપવા પ્રેરેલી. વક્તવ્ય આપી મારે નીકળી જવાનું હતું એટલે હું ખંડનો દાદર ઉતરીને નીચે પહોંચી ને તરત ડૉક્ટર રમેશ દવે મારી પાછળ ઉતરીને મને જણાવ્યું તેમ
રઘુવીર ભાઈ પન્નાલાલ પટેલ અધ્યયન ગ્રંથ તૈયાર કરી રહ્યા હતા ને એ માટે મેં વાંચેલો લેખ એમને સોંપવાનો હતો. આ હતું રઘુવીર ભાઈ તરફથી મને મળેલું અભયદાન. અધ્યાપનના અમારા આ ઉછેર કાળમાં અમને સદભાગ્ય સાંપડ્યું 3 પેઢીના સેતુ બનવાનું. નિવૃત્તિની નજીક પહોંચેલા જ્ઞાનવૃદ્ધ અધ્યાપકો, એમની પાસે ઉછરેલા મધ્યમ વયના વરિષ્ઠો ને એના અનુજ તરીકે અમે સૌ આગલી 2 પેઢીના અનુભવનું શાસ્ત્ર શીખતા શીખતા અમે સૌ સમૃદ્ધ બનતા રહ્યા. હા, એ સમૃદ્ધિની અમને ગરજ હતી ને ઉપલી પેઢીને અનુભવદાન આપવાની તત્પરતા. આ વર્ષોમાં પ્રથમ 25 પસાર કર્યા પછીના મારા ઉછરતા કાળમાં આ પ્રકારના મંચ પર મને સ્થાન મળ્યું. ડૉક્ટર ધીરેન્દ્ર મહેતા ને પ્રોફેસર જયંત કોઠારીની વિદ્યાર્થિનીને નાતે વિદ્વજ્જનોની પાસે રચાતા ઉપનિષદનો પણ કેવો અને શું પ્રભાવ અને ફલશ્રુતિ હોય છે એનું જ્ઞાન આ પ્રસંગોએ મને સંપડાવ્યું. એ પછીના પરિષદના એક પરિસંવાદમાં મારું વ્યાખ્યાન સાંભળવા મહેતા સાહેબના ગુરુજન આચાર્ય યશવંત શુક્લ આગલી હરોળમાં બેઠેલા ને મારું વ્યાખ્યાન પૂર્ણ થયા પછી મારી પાસે આવીને એમણે કહેલું, ધીરેન્દ્રની શિષ્યાને નાણવા માટે જ બેઠો હતો ને રાજી થઈને જાઉં છું. મારા અધ્યાપન કાળના પ્રારંભિક વર્ષોના મારી સ્મૃતિ મંજુષામાં સચવાયેલા આ સ્મરણોનો ઝગમગાટ આજે મને રોમાંચિત કરે છે.